ઢોકળી શાકનો ટેસ્ટ એકદમ બાર જેવો આવે ઢોકળી અને એકદમ સોફ્ટ બને અને શાકમાં તો વિડીયો જોઈ અને ઘરે જરૂર બનાવજો બધાને ખૂબ ભાવશે તો ચલો ફટાફટ રેસીપી જોઈએ સૌથી પહેલા આપણે પરફેક્ટ અને પોચી ઢોકળી બનાવવા માટે એક માપને ફોલો કરશું જેનીથી તમારી ઢોકળી હંમેશા પરફેક્ટ બને જે પતલી છે અને આ એક વાટકી પાણી છે આ માપથી આપણી ઢોકળી હંમેશા એકદમ પરફેક્ટ બનશે હવે આપણે આ લોટને આ એક વાસણમાં લઈ લઈએ હવે તેની અંદર આપણે આ છાશ એડ કરીએ છીએ અત્યારે અડધી જ એડ કરી અને પેલા હલાઈ લઉં છું જેથી આપડા લમ્સ બહુ ના પડે બેટરમાં બહુ ગાંઠા ના પડે અને તમે જલ્દી સારી રીતે મિક્સ કરી શકો હવે આપણે બીજી જે છાશ હતી તે પણ એડ કરી દઈએ છીએ અને આ પાણી પણ એડ કરી કરી દઈએ દઈએ છીએ બધું આપણે એકવાર મિક્સ હવે તેની અંદર આ નાની એક ચમચી જેટલું મીઠું એડ કરું છું આ એડ કરવાથી તમારી ઢોકળી એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે તેથી આપણે ઢોકળીની અંદર થોડા મસાલા કરીએ છીએ હવે આને સારો કલર દેવા માટે વન ફોર્થ ચમચી જેટલી હળદર એડ કરું છું અને આ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું ફ્રેન્ડ્સ અત્યારે આપણે લાલ મરચું પાવડર બહુ વધારે એડ નથી કરતા ખાલી સારો ટેસ્ટ આવે તેની માટે જ આપણે એડ કર્યું છે કે ઢોકળી અંદરથી બને ત્યારે ના લાગે હવે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ગાંઠા વગરનું અને એકદમ મસ્ત બની ગયું છે ફ્રેન્ડ્સ અત્યારે આપણું આ ઢોકળી બનાવવાનું બેટર રેડી છે હવે ઢોકળી બનાવવા માટે એક નોનસ્ટીક પેન લીધું છે બને તો ફ્રેન્ડ નોનસ્ટિક લેવાનું નહીં તો તમારે જાડા તળિયા વાળું કોઈ વાસણ લેવાનું જેથી ચોટે નહીં અને અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો છે હવે તેની અંદર આ ત્રણ ચમચી જેટલું તેલ નાખું છું આ વન ફોર્થ ચમચી જેટલી રાઈ એડ કરું છું અને વન ફોર્થ ચમચી જેટલું જીરું ઉમેરું છું જીરું અને રાઈને આપણે સરખા થવા દેવાના ફ્રેન્ડ આવી રીતે વઘાર કરીને જયારે ઢોકળી બનાવ્યા છે ને ત્યારે શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે આપણા રાઈ ને જીરું થોડા કકડી ગયા છે ત્યાર પછી એની અંદર આ બે પિંચ જેટલી હિંગ એડ કરું છું આનાથી ડાયજેશન પણ સારું થાય ફ્રેન્ડ અને સ્વાદ પણ સરસ લાગે હિંગનો આપણે ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો જ છે હવે આપણે આ જે બેટર બનાવ્યું તે બેટરને આપણે અંદર એડ કરવાનું છે આપણે આને હલાવતા અને એડ કરવાનું આપણે જ્યારે મિક્સ કરશું ને ફ્રેન્ડ્સ ત્યારે બે મિનિટ લમ્સ પડશે પછી પાછું સોફ્ટ બેટર થઈ જશે અત્યારે આપણે તેને કન્ટિન્યુઝ હલાવવાનું છે આપણે કાચો ચણાના લોટનો ટેસ્ટ ના આવે તેની માટે આવી રીતે તેને કેળવી અને પછી યુઝ કરીએ છીએ ઘણીવાર કેવું હોય છે કે ઘણા લોકો ખીચું બનાવીને પણ એડ કરતા હોય છે પણ આ રીત એકદમ સહેલી અને પરફેક્ટ છે આનાથી ફ્રેન્ડ્સ લોટ છે ને ક્યારેય કાચો નથી રહેતો ખાવામાં તેનો સ્વાદ એકદમ પરફેક્ટ લાગે છે હવે તમે જોઈ શકો છો થોડા થોડા લમ્સ આવી રહ્યા છે પણ તે આવે જ ફ્રેન્ડ્સ આપણે તેને બે મિનિટ હલાવશું ને તેથી પાછા તે સોફ્ટ થઈ જશે હવે આપણું બેટર તમે જોઈ શકો છો પહેલાથી થીક થતું જાય છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ થીક થતું આવે છે ને હવે જે લમ્સ હતા તે પણ હવે નથી અત્યારે બેટર સરસ થઈ ગયું છે આપણું બેટર ને ક્યાં સુધી તમે જોઈ શકો છો કે આ બેટર છે હવે પેન છોડે છે તમે જોઈ શકો છો સાઈડમાંથી આખું પેન ક્લીન થતું આવે છે અને બધું પેન આવી રીતે છોડતું જાય છે બેટર હવે આ બેટર તૈયાર છે કે નહીં તે ચેક કરવાની હું તમને એક રીત કહું આવી રીતે કોઈ પણ વાડકીની ઉપર આપણે થોડું બેટર લઈ લઈએ છીએ અને આને ઠંડુ થવા દઈએ હવે આ બેટર ઠંડુ થઈ ગયું છે પછી આપણે આમ વાળીશું તમે જોઈ શકો છો સરસ રીતે વળી જાય છે છે તો અત્યારે અત્યારે આ બેટર પરફેક્ટ ઢોકળી માટે હવે આને વધારે જરૂર નથી અને તમે જોઈ શકો છો તે કડાઈ અને પેન પણ છોડી રહ્યું છે તો અત્યારે પરફેક્ટ છે અને હવે આને વધારે સોફ્ટ બનાવવા માટે અને ખાતા વખતે બિલકુલ અંદરથી કોરી ના લાગે તેની માટે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીએ છીએ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ હવે આપણે જે વાસણમાં ઢોકળીને ઠારવાની છે તે વાસણમાં આપણે બે ટીપા જેટલું તેલ લઈ લઈએ હાથેથી તેને ગ્રીસ કરી લઈએ છીએ જેથી આપણી ઢોકળી સરસ રીતે નીકળી જાય અને આ જે બેટર હતું તે બધું આપણે આ થાળીમાં લઈ લઈએ છીએ આ વાડકી પર આપણે એક ટીપા જેટલું તેલ લગાવી દીધું છે અને આવી રીતે આને પાથરતા જઈએ જેથી આપણી વાડકીમાં તે લોટ બિલકુલ સ્ટીક નહીં થાય ઢોકળી જો તમારે ફ્રેન્ડ પતલી જોતી હોય ને તો તમારે મોટા વાસણમાં પાથરવાની અને જો તમને થોડા જાડા પીસ ગમતા હોય તો તમારે થોડા નાના વાસણમાં પાથરવાની ફ્રેન્ડ તમે વચ્ચે પણ તેલથી ગ્રીસ કરી અને આને ફેરવી શકો છો ફ્રેન્ડ્સ અત્યારે આપણી ઢોકળી પથરાઈ ગઈ છે આવી રીતે થોડી ક્રેક્સ દેખાય તોય કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ ટેસ્ટમાં કંઈ ફરક નથી પડવાનો હવે આને પાંચથી દસ મિનિટ માટે આપણે ઠંડી થવા દઈએ હવે આપણે લસણની એક ચટણી બનાવીએ તેની માટે મેં અત્યારે છ કડી જેટલું લસણ લીધું છે ફ્રેશ તમે લસણ લેશો ને તો તેની ફ્લેવર શાકમાં બહુ જ મસ્ત લાગે છે આની અંદર આપણે વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ અને પહેલાં આને વાટી લઈએ જેથી લસણ સરસ વટાઈ જશે હવે આપણું લસણ સરખું વટાઈ જાય પછી તેની અંદર આપણે આ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ છીએ અને આ આ ચમચી જેટલું આખું જીરું એડ કરું છું જીરાની ફ્લેવર ચટણીમાં બહુ સરસ લાગે છે હવે આપણે વાટી લઈએ ફ્રેન્ડ પહેલા લસણ વાટી લઈને પછી આવી રીતે એડ કરશું એવું લસણ આપણું પ્રોપર વટાઈ જશે હવે આપણે આની અંદર એક ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ આપણે થોડી લિક્વિડ પેસ્ટ બનાવશું એક ચમચી પાણી નાખ્યા પછી આપણે બધું આવી રીતે મિક્સ કરી દેવાનું છે

આપણે મરચાને ઝીણું ઝીણું સમારી લઈએ છીએ હવે આ ઢોકળી ઠંડી થઈ ગઈ છે આપણે તેના કટકા કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સોફ્ટ ઢોકળી બનીને તૈયાર થઈ છે બિલકુલ કડક ઢોકળી નથી હું તમને કાઢીને પણ બતાવું જો ફ્રેન્સ કેટલી સરસ ઢોકળી બની છે ને કેટલી સોફ્ટ બની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે નીચે તેલ લગાડ્યું હતું ઢોકળી આપણી ચીટકી નથી બિલકુલ સરસ રીતે નીકળી જાય છે ફ્રેન્ડ્સ ઢોકળીનું શાક બનાવતી વખતે આપણને બધાને ઘણીવાર પ્રશ્ન થાય છે કે છાશ ઉમેર્યા પછી ફાટી જાય છે એટલે કે છાશ ગરમ થઈ અને ફાટી જાય છે તો તે ના થાય ને તેનું હું તમને આજે એક પરફેક્ટ અને બહુ મસ્ત સોલ્યુશન કહું અત્યારે આપણે એકદમ મોડી અને પતલી છાશ લીધી છે તે એક વાટકી છે જો તમને વધારે ભાવતી હોય તો તમે આમાં થોડી ખાટી લઈ શકો છો હવે તેની અંદર આપણે નાખીએ છીએ એક ચમચી ચણાનો લોટ આ કરવાથી ફ્રેન્ડ્સ તમે જ્યારે છાસ ઉમેરશો ને ત્યારે કોઈ દિવસ તે ફાટશે નહીં અને તમારી ઢોકળીમાં જે પાણી એટલે કે જે ગ્રેવી બનશે ને તે પણ એકદમ મસ્ત ટેક્સચર વાળી અને થીક બનશે ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી ઘરે કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો પણ ખરા આપણે આવી રીતે તેને મિક્સ કરી દઈએ હવે આપણે શાકના વઘારના સ્ટેપ પર આવીએ અત્યારે એક નોનસ્ટીક પેન લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો છે તેની અંદર આ દોઢ ચમચા જેટલું તેલ નાખું છું ફ્રેન્ડ્સ તેલ તમે તમારી ચોઈસે લઈ શકો છો પણ ઢોકળીના શાકમાં બહુ ઓછું તેલ હશે ને ફ્રેન્ડ્સ તો તે ખાતી વખતે બહુ કોરું લાગશે અને બહુ ડ્રાય લાગશે તમને ખાવામાં નહીં મજા આવે એટલા માટે આપણે આ માપે તેલ લીધું છે તેની અંદર આ વન ફોર્થ ચમચી જેટલી રાઈ એડ કરું છું વન ફોર્થ ચમચી જેટલું જીરું એડ કરું છું

હવે તેની અંદર હું આ એક કપ જેટલું પાણી ઉમેરું છું વાવ ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો ફ્રેન્ડ્સ આમાં આપણે કાચું લસણ એમને ઉમેરી દઈએ ને પેસ્ટ કરીને તેના કરતા આવી રીતે ચટણી બનાવીને એડ કરીએ ને તો તેનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે આપણે આ પાણી ઉમેર્યું ચટણીમાં તેથી આપણે તેલનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે તો આ ટાઈમે આપણે તેની અંદર આ છાસ એડ કરી દેવાની જો બહુ વધારે ગરમ તેલ હશે ને ડાયરેક્ટ ફ્રેન્ડ્સ છાસ એડ કરીએ ને તો તે ફાટી જાય આવી રીતે તમારે ધીરે ધીરે બધી છાસ એડ કરી દેવાની છે અને હલાવી દેવાનું છે અને સતત હલાવવાનું નહીં તો છાસ ફાટી જશે એમ આપણે ચણાનો લોટ નાખ્યો છે તેથી કોઈ પ્રોબ્લેમ નથી પણ છતાં પણ આપણે આ બાબતનું ધ્યાન રાખશું આપણે એક મિનિટ સુધી આને આવી રીતે હલાવી લેવાની ફ્રેન્ડ્સ પાણી એડ કરીને પછી છાસ એડ કરશો ને તો બહુ સારું પડશે કેમકે તેલ ઓલરેડી થોડું ઠંડુ થઈ ગયું હશે તમે જોઈ શકો છો હું તમને ચમચાથી પણ બતાવું બિલકુલ આપણી છાસ ફાટી નથી આ સ્ટેજ પર હવે આપણે તેની અંદર આ ગ્રેવી પૂરતા મસાલા કર્યા આ વન ફોર્થ ચમચી જેટલી હળદર એડ કરું છું કલર માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું આ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરું છું વન ફોર્થ ચમચી જેટલો અત્યારે હું ગરમ મસાલો એડ કરું છું આની જગ્યાએ તમે તજ લવિંગ મરી અને બાદિયાનનો પાવડર કરીને તે પણ એડ કરી શકો છો તેની ફ્લેવર પણ ખૂબ સરસ લાગશે ફ્રેન્ડ આ શાકમાં આપણે ઢોકળીમાં પણ મીઠું નાખ્યું છે આપણે છાશમાં પણ મીઠું નાખ્યું હતું તો અત્યારે હું વન ફોર્થ ચમચીથી પણ ઓછું મીઠું નાખું છું તમારે આ સ્ટેજ પર મીઠું નાખી અને ચેક કરી લેવાનું જો તમને બહુ ઓછું લાગે તો તમે પ્લસ કરી શકશો હવે આ સ્ટેજ પર આપણે આ પાણીને થોડું ઉકળવા દઈએ હવે આપણે બધી ઢોકળી એડ કરી દઈએ છીએ ફ્રેન્ડ્સ આટલી ઢોકળી હું રાખું છું આ ઢોકળી તેલ અને લાલ મરચાં સાથે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તમે એમને આને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આવી જ ટ્રેડિશનલ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીસ તમને તરત મળે આ ઢોકળીને આપણે પાંચ મિનિટ ઢાંકીને થવા દઈશું જેથી ઢોકળીમાં બધા મસાલા સારી રીતે ભળી જાય હવે આપણે આને ખોલી લઈએ વાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ઢોકળી બધી સોફ્ટ થઈને ઉપર આવી ગઈ છે અને સાઈડ માંથી તેલ પણ છૂટું પડી ગયું છે ઢોકળીનું શાક જો તમારે તરત જમવું હોય ફ્રેન્ડ તો તમારે હજી થોડો ઓછો રસો કરવાનો એટલે કે રહેવા દેવાનું પણ જો તમારે થોડી વાર પછી એટલે કે અડધી કલાક કલાક આ શાક ને રાખવાનું છે તો તમારે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનો કેમ કે આ બધો રસો ઢોકળી ચણાના લોટ ને લીધે સોસી લેશે તમે જોઈ શકો છો કે અત્યારે સાઈઝમાંથી પણ બધું તેલ છૂટું પડી રહ્યું છે અને આપણે ઉપરથી આવી રીતે થોડી કોથમીર એડ કરીએ વાવ ફ્રેન્ડ એટલી સરસ સુગંધ રસોડામાં આવી રહી છે અત્યારે અન્નપૂર્ણામાં ની કૃપાથી આપણું શાક મસ્ત બની ને રેડી છે